नमस्कार, आपनी साथे हूं विधाता। समाचारोनी शुरुआत करिए। बालासिनोरमां पीआई सामे मनमानीनो आक्षेप उठ्यो छे। फरियाद न लीधानो पण महिलाए आक्षेप लगाव्यो छे। महिला आखी रात पोलीस स्टेशनमां बेसी रही। अमदावादथी बोलाव्या बाद फरियाद न लेवामां आवी। नाना बाळको साथे महिला आखी रात पोलीस स्टेशन बहार बेसी रही। तो पीआई विरुद्ध ज्यां गंभीर आक्षेपो करवामां आव्या छे, बालासिनोर पीआई सामे मनमानीनो आरोप लगाववामां आव्यो छे अने साथे साथे कोई फरियाद पण नोंधी न होवानी वात आ महिला जणावी रही छे, आरोप लगावी रही छे। आखी रात महिला ने पोलीस स्टेशन में वितावी पड़ी। तो नाना बाळको साथे पोलीस स्टेशन में रात वितावाने लईने पण आ महिला जणावी रही छे। बालासिनोर पीआई सामे मनमानी नो आरोप लगावामां आव्यो छे। काले सांजे 6 વાગ્યાથી સ્ટીલ અત્યાર સુધી મારા નાના નાના બાળકો લઈ અને બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં અહીંયા ઉભેલી છું। બાલાસિનોરના પીઆઈ કે બાલાસિનોરનો કોઈ પણ સ્ટાફ મને કોઓપરેટ કરતો નથી, મારી એફઆઈઆર લેતો નથી। કમિશનર ઓફિસ પાછળ પીસીબીની રેડ। દરિયાખાન ઘુમટ ખાતે જહાંગીર વકીલની ચાલીમાં રેડ પાડવામાં આવી છે। કુખ્યાત દાઉદ મિયાણાના જુગારધામ પર રેડ પાડવામાં આવી। પકડાયેલા શખ્સો પાસેથી 23,000 નો મુદ્દામાલ કબજે કરાયો છે। તો અમદાવાદ કમિશનર ઓફિસ પાછળ પીસીબીએ રેડ પાડી છે। દરિયાખાન ઘુમટ ખાતે જહાંગીર વકીલની ચાલીમાં જુગારધામ ચાલી રહ્યું હતું। તો કુખ્યાત દાઉદ મિયાણના જુગારધામ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 20 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણી તોફાની બની હતી। મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ આપના એક ઉમેદવાર હારી જતા મતગણતરી થતી હતી તે હોલમાં જ ગાળાગાળી અને મારામારી થઈ હતી। ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ વિપક્ષે મતદાનનું સાહિત્ય છીનવીને ફાળવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ વિપક્ષના કોર્પોરેટર્સ અને સમર્થકોએ પાલિકામાં તોડફોડ કરી હોબાળો મચાવતા વિપક્ષી કોર્પોરેટરને પોલીસે ઉચકી લીધા હતા। સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 8 સભ્યો માટે 9 ઉમેદવારી પત્રક આવતા ચૂંટણી યોજાઈ હતી। ચૂંટણીમાં ભાજપ પ્રેરિત અપક્ષ ઉમેદવાર રાકેશ વિકડિયાને 98 મત, જ્યારે કે આપના ઉમેદવારને 95 મત મળતા આપના ઉમેદવારની હાર થઈ હતી। ચૂંટણી અધિકારી તરીકે મેયરની અધ્યક્ષતામાં મતગણતરી થઈ તે દરમિયાન ઉમેદવારો, પાલિકાના શાસક પક્ષ અને વિપક્ષના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। ચૂંટણીમાં દરેક કોર્પોરેટરે 8 મત આપવાના હતા, પરંતુ એક બેલેટ પેપર પર 8ના બદલે 16 મત આપતા તે મતદાન પત્ર રદ કરી દેવાયું હતું, જેને લીધે આખી આખી બાજી પલટાઈ ગઈ હતી અને વિપક્ષના 1 સભ્યની હાર થઈ હતી। જેથી ફરીથી મતગણતરી કરવા અને બેલેટ પેપર બતાવવા વિપક્ષે માંગ કરી, જે ચૂંટણી અધિકારી એવા મેયરે ફગાવી દીધી હતી। જેથી ઉશ્કેરાયેલા પરાજિત ઉમેદવાર અને વિપક્ષે હોબાળો મચાવી સરદારખંડમાં ખુરશી, માઇક અને ટેબલની તોડફોડ શરૂ કરી। ભાજપના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। મેયરશ્રીને ખબર પડી કે જો રિકાઉન્ટિંગ થશે તો આમ આદમી પાર્ટીના બંને સભ્યો જીતી જશે, એટલા માટે એમણે અમારી માંગ સ્વીકારી નહીં। કારણ કે એમને ડર હતો કે જો આ લોકો બેલેટ પેપર ચેક કરશે તો એમને ખબર પડી જશે કે એમના 2 સભ્યો જીતે છે। એટલે મેયરશ્રીનો એક માણસ બેલેટ પેપર લઈને પાછલા દરવાજેથી ભાગી ગયો અને એમણે અમારી સહી કરાવ્યા વગર ચૂંટણીના પરિણામો જાહેર કરી દીધા। આ લોકશાહીની હત્યા છે, આનો અમે વિરોધ કરીએ છીએ। શિક્ષણ સમિતિની આજની આ ચૂંટણી દરમિયાન બપોરે 3 થી 5 મતગણતરીમાં પણ આપના વિપક્ષના નેતા, ઉપનેતા દંડક અને આપના બંને જ ઉમેદવારો પણ ત્યાં હાજર હતા, અને ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પણ આપ પક્ષના નેતા, ઉપનેતા અને દંડક અને સાથે એમના ઉમેદવારોને પણ હાજર રાખીને ચૂંટણી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। કેન્દ્રએ સ્માર્ટ સિટી 2020ની જાહેરાત કરી છે। સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સુરતને એવોર્ડ। સ્માર્ટ સિટી યોજનામાં યુપી પ્રથમ સ્થાન પર રહ્યું છે। સ્માર્ટ સિટી શહેરની યાદીમાં 2 શહેરને પ્રાથમિકતા આપવામાં આવી છે। સુરત અને ઇન્દોર સંયુક્ત રીતે પ્રથમ સ્થાન પર છે। 2019માં સુરત એકમાત્ર વિજેતા શહેર હતું। તો બીજી તરફ એક સમયે સ્માર્ટ સિટીની યાદીમાં ટોપ 10માં રહેનારું રાજકોટ આ વખતે ટોપ 10માં તો સ્થાન નથી પામી શક્યું, પણ છેક 46માં નંબરે ધકેલાઈ ગયું। એવું તો શું થયું કે સ્માર્ટ સિટીની રેસમાં રાજકોટ પાછળ ધકેલાઈ ગયું? સ્માર્ટ સિટીની રેસમાં રાજ્યમાં આ વખતે નંબર 1 પર રહી સુરત બાજી મારી ગયું। 100 સ્માર્ટ શહેરોની યાદીમાં રાજકોટનો નંબર 46માં આવ્યો। સ્માર્ટ સિટી અંતર્ગત પ્રોજેક્ટ્સ પૂરા ન થતા શહેરને 20માંથી માત્ર 1.3 માર્ક્સ જ મળ્યા। સુરત અને રાજકોટમાં સ્માર્ટ સિટી અંતર્ગત હાથ ધરાયેલા વિકાસના કામોની વાત કરીએ
तो सूरत में 3,644 करोड़ रूपयाना विकासना कामों हाथ धराया, जयरे राजकोट में 3,070 करोड़ रूपयाना विकासना कामों हाथ धराया। पण सूरत में 1,800 करोड़ना 67 विकास कामों पूर्ण थया, जयरे राजकोट में 100 करोड़ना ज कामों थया। शासकोए आ माटे आगळ धर्युं कोरोनानुं कारण। ભારતની સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાં સપડાયું હતું, નેચરલ કોર્સમાં આને લીધે થોડાક જે વિકાસના કામો હતા એના ઉપર બ્રેક લાગી ગઈ હતી અને આને લીધે રાજકોટનું સ્માર્ટ સિટી રેન્કિંગ પાછળ ધકેલાયું છે। હજી અમે 20-25 દિવસ પહેલાં જ સ્માર્ટ સિટીની આખી અમે મિટિંગ બોલાવી હતી અને કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને, એમાં ઘણા બધા ફાસ્ટ ડિસિઝન લઈ અને આવતા વખતના રેન્કિંગમાં રાજકોટ ફરીથી ટોપ 10માં આવે એના માટેની બધી વ્યવસ્થાઓ ઓલરેડી કરી નાખી છે। વિપક્ષનો આરોપ છે કે શાસકોની અણઆવડતને કારણે વિકાસ કાર્યો સમયસર પૂર્ણ ન થઈ શક્યા। આજે તો 48મો ક્રમ આવ્યો એમાં મને શંકા છે, કારણ કે લગભગ 99માં હોમો નંબર રાજકોટનો હોવો જોઈએ, કારણ કે રાજકોટમાં કોઈ પ્રકારના ડેવલપના કામ થતા નથી, ફક્ત ને ફક્ત વાતો થાય છે, ફોટા પડાવે છે। મુખ્યમંત્રીનું ગામ હોવાથી, મુખ્યમંત્રીનો મતદાર વિસ્તાર હોવાથી એ એક જ તરફ જો વિકાસ થઈ રહ્યો એવું દેખાય છે। રાજકોટમાં આજી નદીનો રિવરફ્રન્ટ વગેરે લેવામાં આવ્યું, પરંતુ એમાં હજી ઝીરો ને ઝીરો કામગીરી છે, નથી ત્યાં વેલ જેવી વસ્તુ પણ જો ન કાઢી શકતી હોય એ ભાજપના લોકોએ વિકાસ શું કર્યો એ આપ અને હું બધું જાણીએ છીએ। નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનરે ચાર્જ સંભાળ્યા બાદ ફરી રાજકોટને સ્માર્ટ સિટીની યાદીમાં ટોપ 10માં સામેલ થાય તેવા પ્રયાસો હાથ ધરવાનું કહ્યું। એ જે કંઈ એના કારણો છે એનો હવે એક એનાલિસિસ કરવામાં આવશે અને જે કંઈ એ કારણો છે એને દૂર કરવા માટે પૂરા પ્રયત્નો કરવામાં આવશે। રાજકોટ કરતાં પણ સુરતમાં કોરોનાના કારણે સ્થિતિ ખરાબ હતી, ત્યારે કોરોનાના કારણે વિકાસ કાર્યો સમયસર પૂર્ણ ન થઈ શક્યા તે વાત ગળે ઉતરે તેમ નથી। રાજકોટના લોકો ઈચ્છે છે કે વિકાસ કાર્યો તેજ ગતિથી થાય અને ફરી રાજકોટ સ્માર્ટ સિટીની યાદીમાં ટોપ 10માં સામેલ થાય। અંકિત પોપટ, News18 ગુજરાતી, રાજકોટ। બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે। નગરપાલિકા પ્રમુખની ચૂંટણીમાં પૈસાની લાલચ આપવાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। ભાજપ સામે બળવો કરી ધાનેરા નગરપાલિકાના પ્રમુખ બન્યા છે, જોકે પક્ષ સામે બળવો કરનાર પ્રમુખ સહિત 6 સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા છે। જોકે હવે એક કથિત ઓડિયો ક્લિપને લઈને ધાનેરાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। પ્રમુખ પદ માટે થયેલા મતદાનમાં ભાજપના સદસ્યને પોતાની તરફેણમાં મતદાન કરવા 5 લાખની ઓફર આપ્યાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। ભાજપ સાથે બળવો કરી પ્રમુખ બનનાર કિરણબહેન સોનીના પતિ સંજયભાઈ સોનીએ એક સદસ્યને જ્યાં ફોન કરી પૈસાની ઓફર કર્યાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। પૈસાની સાથે સદસ્યને સમિતિના ચેરમેન બનાવવાની પણ વાત કરવાનો ઉલ્લેખ પણ કથિત ઓડિયો ક્લિપમાં કરવામાં આવ્યો છે। મહિલા પ્રમુખના પતિ સંજયભાઈ સોની વોર્ડ નંબર 3ના ભાજપ સદસ્ય અલ્કેશ રાણાના પિતા રાજુભાઈ રાણાને ઓફર આપતાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। તો અઠવાડિયા અગાઉ ધાનેરા પાલિકામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જોકે એ ચર્ચાઓ પણ જોરશોરમાં ચાલી રહી છે કે અન્ય સભ્યોને કેટલા રૂપિયા આપ્યા હશે તેને લઈને અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે, જોકે આ કથિત ઓડિયો ક્લિપની News18 પુષ્ટિ નથી કરતું। ભાજપ સાથે બળવો કરીને જ્યાં સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ પક્ષ તરફથી કરવામાં આવી હતી, પરંતુ હવે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે તેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। પૈસાની ઓફરની કથિત ઓડિયો ક્લિપ છે તો બનાસકાંઠા ધાનેરા નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે। પ્રમુખની ચૂંટણીમાં પૈસાની લાલચ આપવામાં આવી, મતદાન માટે સભ્યને ખરીદવા માટે પૈસાની ઓફર કરાઈ હતી, જે અંગેની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। તો હાલમાં આ બાબતને લઈને અનેક તર્ક વિતર્કો પણ થઈ રહ્યા છે। ફરી એકવાર આપને આખી બાબત જણાવી દઈએ, ભાજપ સાથે બળવો કરી પ્રમુખ બનનાર કિરણબહેન સોનીના પતિ સંજયભાઈ સોનીએ એક સદસ્યને ફોન કરી પૈસાની ઓફર કર્યાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। પૈસાની સાથે સાથે સદસ્યને સમિતિના ચેરમેન બનાવવાની પણ વાત કહેવામાં આવી, આ વાતનો પણ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે ઓડિયો ક્લિપમાં। મહિલા પ્રમુખના પતિ સંજયભાઈ સોની વોર્ડ નંબર 3ના ભાજપ સદસ્ય અલ્કેશ રાણાના પિતા રાજુભાઈ રાણાને ઓફર આપતાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। તો અઠવાડિયા અગાઉ ધાનેરા પાલિકાના પ્રમુખની જ્યાં ચૂંટણી યોજાઈ હતી, જોકે ચર્ચાઓ પણ હાલમાં ચાલી રહી છે કે આખરે અન્ય કેટલા સભ્યોને રૂપિયા આપવામાં આવ્યા હશે। તો જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે
તે ઓડિયો ક્લિપમાં આખરે શું વાતચીત થઈ રહી છે તે સાંભળીએ. દાડા ફોન આવ્યો મેરા તને ફોન યાદ તો કરો ને હા શું કરો જા ઘરે તો ભાઈ હવે શ્રી બીજું કાર એ ચૂક નહીં તને ખબર નહીં હોવા તું તો જોયે ને તો પૈસાની ઓફર આપવાની આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ન્યૂઝ 18 ઓડિયો ક્લિપની હાલમાં પુષ્ટિ નથી કરતું, પરંતુ આ ઓડિયો ક્લિપ હાલમાં ખૂબ જ ચર્ચાના સ્થાને છે અને તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે. માહિતી આપશે સંવાદદાતા આનંદ જયસ્વાલ. આનંદ, જે પ્રકારે કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, કેટલી સત્યતા ઓડિયો ક્લિપની અને સાથે સાથે હવે આ બાબતને લઈને કેવી પ્રતિક્રિયાઓ આવી રહી છે? જીવીદારે ચોક્કસ જણાવી દીધું કે બનાસકાંઠા જિલ્લામાં સત્તા મેળવવા માટે રાજકારણીઓ કેવી રાજરમજ થતા હોય છે, કેવી પૈસાનો ખેલ ખેલતા હોય છે તેવી ઘટના સામે આવી છે. ને જેમાં ધાનેરા નગરપાલિકાના પ્રમુખની અઠવાડિયા અગાઉ ચૂંટણી હતી, તે સમયે ભાજપે જ્યોત્સનાબેન ત્રિવેદીને મેન્ડેટ આપ્યો હતો, પરંતુ કિરણબેન સોની જે ભાજપના સદસ્ય તેઓ ભાજપ સાથે બળવો કરીને ત્યાં પ્રમુખ બન્યા હતા. જો કે આ પ્રમુખ કઈ રીતે બન્યા છે તે અંગેની ઘટના હવે પ્રકાશમાં આવી રહી છે. ને જેમાં કિરણબેન સોનીના પતિ સંજયભાઈ સોનીએ જે ભાજપના જ વોર્ડ નંબર 3ના સદસ્ય છે અલ્કેશભાઈ રાણા, તેમના પિતાને રાજુભાઈને પૈસાની ઓફર કરતા હોવાની એક ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થઈ છે. આજે ચૂંટણી હતી, ચૂંટણી પૂર્વે તેઓ જે ભાજપના સદસ્યો તેમને પોતાની તરફેણમાં મતદાન કરવા માટે અનેક પ્રકારની રોભામણી વાતો કરતા હતા, લાલચો આપતા હતા, તેમાંની આ એક છે. જેઓએ કિરણબેન સોની જે અત્યારે નવનિયુક્ત પ્રમુખ છે તેમના પતિની આ ઓડિયો ક્લિપ છે. જો કે તેમને પૂછતા તેઓ હાલ પણ કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી રહ્યા છે, રૂબરૂ મળીશું તેવી વાત કરી રહ્યા છે, પરંતુ અત્યારે જે પ્રકારે આ ઓડિયો ક્લિપ વાયરલ રહે છે તે પ્રકારે જોતા આ કિરણબેન સોની કઈ રીતના પ્રમુખ બન્યા છે, તેમના પતિએ કેવા ગંદા ખેલ ખેલ્યા છે, કેવા પૈસાના ખેલ ખેલ્યા છે તે ચોક્કસ સ્પષ્ટ જોવા જશે. ને અત્યારે આ મામલાને લઈને સમગ્ર ધાનેરામાં રાજકારણ ગરમાયું છે. બિલકુલ. થી તો પ્રમુખના પતિ સામે જે આક્ષેપ ઉઠી રહ્યા છે, ગંભીર આક્ષેપો, અને સાથે સાથે ઓડિયો ક્લિપ પણ જયારે વાયરલ થઈ છે, આ સાથે કેટલાક એવા પણ સવાલો હવે ઉઠી રહ્યા છે, આશંકાઓ થઈ રહી છે કે આવા તો કેટલા સભ્યોને રૂપિયા આપવામાં આવ્યા હશે, આ પહેલા પણ કેટલી ઓફરો કરવામાં આવી હશે? જી ચોક્કસ, અત્યારે જે આ પ્રકારે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તે પ્રકારે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતે ભાજપ પ્રમુખ સાથે પણ વાત આનંદ આપણે અટકાવવા માંગીશ. સભ્યના પિતા રાજુભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. રાજુભાઈ, જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, ઓફર આપવામાં આવી હતી, આપ શું કહેશો આ બાબતને લઈને? સંજયભાઈ સોનો હતા. સંજયભાઈ સોની. જી જી જી. કેવા પ્રકારની ઓફર આપવામાં આવી હતી? 5 લાખ રૂપિયા આપો છો તમને, મારા સાથે આવી જાઓ કે તમારે વોટ નહીં કરવાનું. ઓકે, કોઈ ધમકી આપવામાં આવી હતી કે માત્ર રૂપિયાની લાલચ આપવામાં આવી હતી? આ રૂપિયાની લાલચ આપતા હતા. તો આ બાબતને લઈને હાલમાં તો તેઓ કંઈ પણ કહેવા તૈયાર નથી અને તેમનું કહેવું છે કે આરોપો ખોટા છે. સાચા છે આરોપ તો. આપ સ્પષ્ટતા કરશો આ બાબતને લઈને? મને 5 લાખ રૂપિયાની ઓફર આપી હતી, મેં ના પાડી દીધો. હું તો ભાજપમાં છું, ભાજપમાં જ રહીશ. આ સિવાય કેટલા લોકોને આ પ્રકારની ઓફર આપવામાં આવી હતી તેમના તરફથી? એક જ જણ તો, સંજયભાઈ સોની. નહીં, બીજા કયા સભ્યોને આ પ્રકારની ઓફર આપવામાં આવી છે તમારા સિવાય? એ તો બીજા તો એમના સાથે છે ને. આપની પાસે કોઈ વધુ જાણકારી છે આ બાબતને લઈને? ના. આપ કોઈ પક્ષને રજૂઆત કરશો? પક્ષને તો કરી રજૂઆત. શું કહેવામાં આવ્યું છે, કોઈ હવે કોઈ કડક કાર્યવાહી તેમના વિરુદ્ધ થઈ શકે છે? પક્ષે આ લોકોને સસ્પેન્ડ કરી દીધા. સસ્પેન્ડ કર્યા બાદ પણ આ પ્રકારની હરકતો ચાલી રહી છે, તો તેના વિરુદ્ધ શું કામગીરી, શું કાર્યવાહી? એના સાથે કડક પગલામાં કાર્યવાહી લેવામાં આવે. બેન, રાજુભાઈ આભાર અમારી સાથે જોડાયા તે બદલ. આનંદ અમારા સંવાદદાતા પણ જોડાયેલા છે. આનંદ, રાજુભાઈ સાથે વાત થઈ, તેમનું કહેવું છે કે રૂપિયાની લાલચ આપવામાં આવી હતી, કોઈ ધમકી આપવામાં નથી આવી, પરંતુ હાલમાં તો મને ઓફર આપવામાં આવી હતી તેવું તેઓ જણાવી રહ્યા છે અને આ વાત સાચી હોવાનું પણ તેઓ કહી રહ્યા છે.
જી આનંદ જી જદા જે જે ચોક્કસ વિજેતા રાજુભાઈ આ વાતને સ્વીકારી રહ્યા છે ને તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કારણ કે આ તેમના મોબાઈલની આ ઓડિયો ક્લિપ છે તે ત્યાંથી જ વાયરલ થયેલી છે એટલે ચોક્કસ આ વાત ખોટી હોય તેવું માની શકાય નહીં પરંતુ સંજયભાઈ આ અંગે કંઈ પણ કહેવાનો અત્યારે ઇન્કાર કરી રહ્યા છે ફોન પર પણ કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી રહ્યા છે રૂબરૂ મળવાની વાત કરી રહ્યા છે એટલે ચોક્કસ આ વાતમાં કંઈક તથ્ય હોય તેમ લાગી રહ્યું છે બીજી વાત કે આ અત્યારે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તે માત્ર એક સદસ્યના પિતાને અત્યારે જે ઓફર આપતા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ પરંતુ અત્યારે તેઓ જે પ્રમુખ બની ગયા છે તેમની સાથે રહેલા સભ્યોને પણ તેઓ કેવા પ્રકારની ઓફરો આપી હશે અને કઈ કઈ લાલચો આપીને તેઓને પોતાના તરફી કરીને તેઓ પ્રમુખ બન્યા છે તે અંગે પણ અત્યારે અનેક સવાલ થઈ રહ્યા છે બિલકુલ બિલકુલ આભાર આ તમામ માહિતી બદલ દેશભરમાં કોરોના વાયરસ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ રોજે રોજ વધી રહ્યા છે તેવામાં ગુજરાતમાં પણ આ વેરિયન્ટના કેસ નોંધાયા છે જેમાં વડોદરામાં પણ આ વેરિયન્ટનો કેસ જોવા મળ્યો છે વડોદરા જિલ્લાના જરોદ ખાતે એનડીઆરએફમાં ફરજ બજાવતો પરિવાર મૂળ વતન મહારાષ્ટ્ર ખાતે ગયો હતો અને રાજ્યમાં પરત ફરતા આરટીપીસીઆર ફરજિયાત હોવાથી તેમણે ટેસ્ટ કરાવ્યા હતા જેમાં કર્મચારીની પત્નીમાં વેરિયન્ટ હોવાની માહિતી મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને આપવામાં આવી છે તો અંગેની મળતી માહિતી પ્રમાણે જે આરોગ્ય વિભાગની ટીમ જરોદ ખાતે પહોંચી હતી અને સમગ્ર પરિવારના સેમ્પલે આગળની કાર્યવાહી પણ હાથ ધરી હતી જાણ કરવામાં આવેલી છે કે આપણા વિસ્તારની અંદર એક ડેલ્ટા પ્લસનું અગાઉ આવેલું સેમ્પલ છે અને અમે તપાસ કરી તો જરોદ ખાતેના એક ફિમેલ 38 વર્ષના ફિમેલને આવેલું છે લગભગ એ લોકો મૂળ રહેવાસી મહારાષ્ટ્રના વિજખેડા ગામના જલગાંવના એટલે ત્યાં એ લોકો ગયા હતા અને તેમાંથી સેમ્પલ લીધેલું હશે ત્યારે અને જીનોમ ડેલ્ટા પ્લસ પોઝિટિવ આવેલું છે નેટવર્ક 18 સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે રસીકરણ સામે જાગૃતિ લાવવા નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની શોર્ટ ઓફ લાઇફને સપોર્ટ કરો એક્સપર્ટ અપોલો 24/7 નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે રસી માટે જાગૃતિ ફેલાવવા મારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધુ મજબૂત બનાવો ચાલો જાણીએ કે સંજીવની ગાડી હાલ કયા જિલ્લામાં અને કયા ગામમાં પહોંચી છે સંજીવની ગાડી હાલ અમૃતસરના નૌશેરા અને જેઠુવાલની મુલાકાત લીધી તો મધ્યપ્રદેશના ઇન્દોરના કંપેલ અને પીવડે ગામના લોકોને મળ્યા નાસિક શહેરના બોલથાણ તેમજ નાયદોગરી ગામની પણ મુલાકાત લીધી ગંટુરમાં કુકલાગુંચા અને રૂપેણા ગુંટલા ગામની પણ મુલાકાત લીધી સંજીવની ગાડી અત્યાર સુધીમાં 292 ગામડાઓના 1,37,950 લોકો સાથે મુલાકાત કરી અને રસી વિશે લોકોને જાગૃત કર્યા